નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે રિયલ નેટવર્કના સમાચારમાં. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સુરતમાં રોગચાળાગ્રસ્ત જગદીશનગરમાં બીજા દિવસે પાલિકાની આરોગ્યની ટીમ સ્ટેન્ડબાય પર. નર્સિંગ કર્મચારીઓની વિવિધ માંગણી સાથે વિરોધ પ્રદર્શન, હનુમાન ચાલીસાના પાઠ સાથે ડીનને આવેદનપત્ર. એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવનાર આનંદ હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ. સિવિલ હોસ્પિટલમાં ન્યુમોનિયાથી 3 મહિનાના બાળકી સહિત 2ના મોત. સુરતમાં સારવાર લેવા આવેલી મહિલા બેભાન થઈ ઢળી પડી, ડોક્ટરે સીપીઆર આપી મોતના મુખમાંથી ઉગારી. સિવિલ હોસ્પિટલના લેડીઝ ટોયલેટમાં બાળકીની છેડતી કરનાર નિશાબાજની મહિલાએ જાહેરમાં આપ્યો મેથી પાક. સુરત પાલિકાના વરાછા ઝોનમાં આવેલ જગદીશનગરમાં કોલેરાની એક દર્દી મળતા પાલિકા તંત્ર દોડતું થયું છે. સારવાર માટે દાખલ 10 દર્દીઓ પૈકી તમામની હાલત સુધારા પર છે, જેના કારણે પાલિકા તંત્રને રાહત થઈ છે. કોલેરા કેસ દાખલ થયાના બીજા દિવસે પણ જગદીશનગરમાં પાલિકાની આરોગ્યની ટીમ સ્ટેન્ડબાય પર રહી હતી, પરંતુ એક પણ દર્દી બહાર આવ્યો નથી. પાલિકાના વરાછા ઝોનમાં આવેલ જગદીશનગરમાં ગંદા પાણીની સમસ્યા બાદ ઝાડા ઉલટીના કેસ થયા હતા. તેમાં 14 વર્ષીય એક કિશોરીને કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના કારણે પાલિકા તંત્ર દોડતું થયું હતું. પાલિકાએ આ વિસ્તારમાં સફાઈની કામગીરી સાથે સાથે પાણીના ટેન્કર મોકલાવ્યા અને ક્લોરીન ટેબ્લેટ વિતરણ જેવી કામગીરી કરી હતી. આ વિસ્તારના તમામ દર્દીઓને સારવાર માટે પાલિકા સંચાલિત સ્વીમર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને પાલિકાની ટીમ સતત નિરીક્ષણ કરી રહી હતી. જો કે નવા દર્દી બહાર આવ્યા નથી અને તે જે દર્દીઓ દાખલ છે તેની સ્થિતિ પણ સુધારા પર છે અને સંભવતઃ સાંજે રજા આપી દેવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિ છતાં પણ પાલિકા તંત્રના આરોગ્ય વિભાગની ટીમ જગદીશનગર વિસ્તારમાં તૈનાત રાખવામાં આવી છે અને તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા હતા. મહાનગરપાલિકા સંચાલિત સ્વીમર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના તમામ નર્સિંગ કર્મચારીઓ વિરોધ કર્યો હતો, જ્યારે કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોલેજ ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવાની સાથે સાથે સ્વીમર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવ્યા હતા. તંત્રના કર્તધર્તાને ભગવાન સદબુદ્ધિ આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે આ અનોખા વિરોધની કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. મારા પ્રશ્નમાં છે, નર્સિંગની ભરતી નથી થઈ, છેલ્લા 2015માં ભરતી થયેલી. પ્લસ અમારા જે નર્સિસ એલાઉન્સ જે ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટે એમ્સ બધી જગ્યા મળે છે, જે અમને નથી મળતા, એ અમારી મેઇન માંગણી છે. બે નર્સિંગ ભરતી અને ઓલ એલાઉન્સ. અમે આ માંગણીઓ છેલ્લા 4 વર્ષથી કરતા હતા. નિર્ણય અમારા અમને અમારા સક્ષમ અધિકારીઓ પર વિશ્વાસ છે, એમના તરફથી અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે, અમને મળશે. સપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થતો હોય છે. જો કે આવા સપરાધ મનુષ્યવધના ગુનામાં સુરતમાં એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં એપેન્ડિક્સથી પીડિત મહિલાના ઓપરેશન ગુનાહિત બેદરકારી દાખવનાર તબીબને જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. સરથાણા જકાતનગર ખાતે આવેલ આનંદ સર્જિકલ અને ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર નીતીશકુમાર સાવલિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સરથાણા પોલીસને ગુનાહિત બેદરકારી હોવાની ફરિયાદ મળતા જ આ કિસ્સામાં પેનલ તબીબ દ્વારા મરનાર મહિલા પ્રિયંકાબેન વિવેક અણગરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રિયંકાબેનને એપેન્ડિક્સ હતું, તેમાં ડોક્ટર નીતીશકુમારે એપેન્ડિક્સની બાજુમાં આવેલી લોહીની નસ કાપી નાખી હતી, જે બાદ પ્રિયંકા અણગરનું ઓપરેશન ટેબલ પર જ મોત નિપજ્યું હતું.
જ્યારે ચાર તબીબોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા બાદ ફોરેન્સિક રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં પણ બેદરકારીના પુરાવા હોવાની નોંધ લેવામાં આવી હતી, જે બાદ ડૉક્ટર સામે સહઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો હતો, જેમાં ડૉક્ટરની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સ્વાસ્થ્ય આપતો શિયાળો હાલ ચાલી રહ્યો છે, તેમ છતાં રોગચાળા કાબુ ન આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક પછી એક લોકોના રોગચાળાના ભરડામાં મોત થઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના ત્રણ મહિનાના માસૂમ બાળકનું ન્યુમોનિયાથી મોત થયું છે. એક મહિનાથી પીડિત માસૂમને ટીબી પણ સારવાર દરમિયાન થયો હતો. તેની સારવાર ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં ચાલતી હતી, જ્યાં તેનું મોત થયું હતું. અંકલેશ્વરમાં રહેતા ઉત્કર્ષ વિશ્વકર્માને એક મહિના અગાઉ ન્યુમોનિયા થયો હતો, જેથી અંકલેશ્વરમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. બાદમાં માસૂમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. ઉપરાંત સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું. બાદમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. એક મહિનાની સારવાર બાદ પણ દિવસે દિવસે બાળકની હાલત સુધરવાની બદલે કથળતી જતી હોવાનું પરિવારે કહ્યું હતું. તબીબોને ભરપૂર પ્રયત્નો કરવા છતાં તેને બચાવી શકાયું ન હતું, જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો મૃત બાળકની અંતિમ વિધિ માટે મૃતદેહ લઈને અંકલેશ્વર તરફ રવાના થયા છે. સુરતમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે સોલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં આવેલા હોમિયોપેથી ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી. તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાની તપાસ કરી રહ્યા હતા, તે દરમિયાન જ મહિલા ઢળી પડી હતી. તેથી તાત્કાલિક તબીબે CPR આપીને મહિલાને મોતના મુખમાંથી ઉગારી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે. મળતી વિગતો અનુસાર વાત કરીએ તો સલબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બર્સમાં KD કેર હોમિયોપેથી ક્લિનિક આવેલું છે, જેમાં ડૉક્ટર અયાઝ ઘોઘારી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમના ક્લિનિકમાં ગત 1 જાન્યુઆરીના રોજ 45 વર્ષીય સહેનાઝવાનો ગળામાં ભોજન નીચે ન ઉતરતા અને વેકનેસ અનુભવતા હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા. CD પચ્ચીગર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડૉક્ટર અયાઝ તેની હિસ્ટ્રી લઈ રહ્યા હતા. તે દરમિયાન જ સહેનાઝબાનું ઢળી પડી હતા. પહેલાં અચાનક ઢળી પડેલા ડૉક્ટર અયાઝે તેણીનું BP માપવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી જતા આંખના ડોળા પણ ઉપર ચડી ગયા હતા. આથી ડૉક્ટર અયાઝે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને CPR આપવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ સલામત ન હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં લેડીઝ ટોયલેટમાં 3 વર્ષની બાળકીને છેડતી કરનાર નશાબાજને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ મહિલાએ નશાબાજને જાહેરમાં મિથિપાક આપ્યો હતો. પોતાની દીકરીની છેડતી થતાં જ રણચંડી બનેલી મહિલાએ જાહેરમાં જ નશાબાજને કોઈ પણ શે શરમ રાખ્યા વિના માર માર્યો હતો. ચપ્પલ અને ઢીક્કા પાટુથી મહિલાએ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈએ મોબાઈલમાં ઉતારી લીધો હતો, જે આજ હાલ વાયરલ થયો છે. સમગ્ર ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગણેશ ગોવેકરે કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના આજે મારા ધ્યાનમાં આવી છે. અમે આ વિડીયોના આધારે તપાસ કરી રહ્યા છીએ. સિક્યુરિટી સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવી છે, સાથે જ આ કૃત્ય કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. સદીઓ બાદ રામલલ્લા જ્યારે ટૂંક સમયમાં અયોધ્યાની ગાદીએ બિરાજમાન થઈ રહ્યા છે અને તેના આનંદના અતિરેકમાં ભારતીયો હિલોળે ચડ્યા છે, ત્યારે આ તકને ઝડપી લઈ લાલ દરવાજા ખાતે આવેલી લીલાબા વિદ્યાસંકુલની ગુજરાતી માધ્યમની તમામ શાળાઓના સંયુક્ત ઉપક્રમે માનવતા કા મહાકાવ્ય રામાયણ નૃત્યનાટિકા રૂપે વાર્ષિકોત્સવની ઉજવણી થઈ હતી. સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 600 વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. MTB આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ભવેશભાઈ જાધવની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમની શોભા વધી હતી. સંસ્થાના પ્રમુખ મુકુંદભાઈ ચરીવાલા, મંત્રી ધીરેનભાઈ શાહ અને તમામ આચાર્યો તેમજ શિક્ષકગણો વિદ્યાર્થીઓ અને વાલીઓના સુમેળભર્યા કાર્યથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો, જ્યારે ઉત્સાહી એવા 1200
થી વધુ વાલીઓએ હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. સુરતના કોસાડ વિસ્તારમાં આવેલ એમ્બ્રોટેક પાર્ક ઇન્ડસ્ટ્રીયલ ખાતે સાપ્તાહિક પત્રકારો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાને લઈ આજરોજ એમ્બ્રોટેક પાર્કના વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કોસાડ વિસ્તારમાં આવેલ એમ્બ્રોટેક પાર્કમાં ચાલતા એમ્બ્રોઇડરીના કારખાનાના વેપારીઓ પણ સત્ય વિચાર દૈનિક અખબારના એડિટર દ્વારા ખોટી રીતે પ્રેસ રિપોર્ટ તૈયાર કરી પરેશાન કરાઈ રહ્યા હતા. જેમાં એમ્બ્રોઇડરી પાર્ક લીગલ હોવા છતાં અને મશીન યોગ્ય રીતે ચલાવતા હોવા છતાં આ સાપ્તાહિક એડિટર દ્વારા યેન કેન પ્રકારે વિગતો છાપી અને ફરિયાદો કરી વારંવાર પરેશાન કરવામાં આવી રહ્યા હતા, જેને લઈ આખરે કંટાળેલા લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને આ પત્રકાર સામે કાર્યવાહી કરવાની અને તમામ વેપારીઓને યોગ્ય ન્યાય આપવાની રજૂઆત કરી હતી. કેતનભાઈ ધીરુભાઈ ગોગડાણી, એમ્બ્રોટેક પાર્ક પ્રમુખ, શું રજૂઆત લઈને આવ્યા છો? રજૂઆત સાપ્તાહિક પત્રકાર કિશોરભાઈ હિંમતભાઈ ઈસામેલિયા જે વારંવાર પૈસાની માંગણી કરે છે તે બાબતે. કઈ રીતે પૈસાની માંગણી કરે છે? એ અનેક જગ્યાએ ઝોનમાં કલેક્ટર પ્રાંતમાં બધે અલગ અલગ અરજી કરીને પછી મકાન માલિક પાસે પૈસાની માંગણી કરે છે. કેટલા વર્ષથી આ સમસ્યા છે કિશોરભાઈ? 8-9 વર્ષથી આ સમસ્યાઓ છે. કઈ રીતે શું અરજીમાં શું લખાણ લખાવે છે એવું કઈ તમે જાણો? અરજીમાં તો ગેરકાયદેસર બાંધકામ ને એવું બધું લખાવે છે, પણ એ માયલું કોઈ વસ્તુ છે નહીં. અમે 12 વર્ષથી ત્યાં ધંધો કર્યો છે અને ગ્રાઉન્ડ પ્લસ 4 માળના અમે વેરા કમ્પ્લીટ ભરી છે, વ્યવસાય વેરો ભરી છે, બધું કમ્પ્લીટ છે. તમારી સાથે બીજા કેટલા મિત્રોનો આનો ભોગ બન્યા? આશરે 200-300 લોકો આ મામલે ભોગ બનેલા. પૈસા બી ચૂકી અમારી તમારામાંથી બધાએ આપેલા છે. શું માંગે તમારી હવે? માંગ બસ એ જ, એનો પત્રકારનું જે લાયસન્સ છે એ રદ કરે અને એની ઉપર એક્શન લેવામાં આવે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 19મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમની સાથે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના 19મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાનોને શુભકામના પાઠવી કૃષિ વૈજ્ઞાનિકોને આહ્વાન કરતા જણાવ્યું હતું કે કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નૂતન સંશોધન કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને મૂલવી પરિવર્તન અને સજ્જ થવું પડશે. રાસાયણિક કૃષિના પરિણામો સામે આવી રહ્યા છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના અંધાધૂન ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યા છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ખેતી અને ખેડૂતની સમૃદ્ધિ માટે રાસાયણિક કૃષિના વિકલ્પને શોધવું આજના સમયની માંગ છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવાથી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે. તેમણે સમર્થ અને અશક્ત રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બનવા સૌરાષ્ટ્રના રહેવાસી છીએ અને હાલ સુરતમાં રહેવાનું છે. આજે મારો કોન્વોકેશનનો પ્રોગ્રામ હતો. અત્યારે મને બહુ ગૌરવની અનુભૂતિ થાય છે. આજે મને 6 ગોલ્ડ મેડલ મળ્યા છે, એમાંનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેડલ છે VC ગોલ્ડ મેડલ. તો બહુ ખુશી છે. થેન્ક યુ મારી યુનિવર્સિટીને અને થેન્ક યુ મારા પેરેન્ટ્સને કે એમને મને ભણવાનો મોકો આપ્યો અને અહીંયા સુધી મને આવવાનો મોકો આપ્યો. થેન્ક યુ સો મચ ટુ યુ. ખેતી વિશે જણાવ્યું છે તો આગળ તમે ખેડૂતોને કેવી રીતે બેઝિકલી હું અત્યારે IRI ન્યૂ દિલ્હી GPBનું ભણું છું. તો મારો એવો અપ્રોચ રહેશે કે હું કંઈક એવું કામ કરી શકું કે આપણા જે પાકો છે એ પ્રાકૃતિક ખેતીના અંગે સારો રિસ્પોન્સ આપી શકે એવી કોઈ વેરાયટી ડેવલપ કરું કે કોઈ ઓછા ફર્ટિલાઇઝર ડોઝ ઉપર કામ કરતી હોય એવી વેરાયટી ડેવલપ કરી શકું તો સારું પડશે. સુરતમાં મોટરસાયકલ ઉપર ફરી મહિલાઓને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે સુરતના દિલ્હી ગેટથી મહિધરપુરા જતા રસ્તા પર બાતમી મુજબ મળેલા કરણ ઉર્ફે બગ્ગા જાદવ અને યોગેશ મારવાડીની ધરપકડ કરી હતી.
આરોપીઓ પાસેથી પોલીસે સોનાની ચેન અને બાઇક મળી કુલ રૂપિયા 3,10,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આરોપીઓ મોજ શોખ માટે સ્નેચિંગ કરતા હોવાની કબૂલાત કરી હતી. જ્યારે પોલીસની પૂછપરછમાં વેસુ અને ઉત્તરાયણ પોલીસ મથકે નોંધાયેલા 2 ગુના મળી આવ્યા હતા. હાલ પોલીસે આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ સુરતની સ્થાપના 1966 વર્ષે થઈ હતી. આ એસોસિએશન દ્વારા આગામી તારીખ 5 જાન્યુઆરી 2024 થી 8 જાન્યુઆરી 2024 સુધી શહેરના મધ્યમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્થાપત્ય 2024 આયોજન કરવામાં આવ્યું છે. સ્થાપત્ય છેલ્લા 25 વર્ષથી ગુજરાતના તજજ્ઞો અને જાહેર જનતા માટે જાણીતું અને માનીતું રહેલું છે. 65 વધુ કંપનીઓ દ્વારા તેમની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરને લગતી ઇનોવેટિવ પ્રોડક્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવશે, જેમાં સ્ટીલ, સિમેન્ટ, રેડીમેક્સ, કોન્ક્રીટ, સેનેટરી વેર, કપચી, રેતી સોલ્યુશન, ઇનોવેટિવ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીસ, મટીરિયલ ટેસ્ટિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંસ્થાના પ્રમુખ દિલીપ પટેલે જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં કોઈ પણ વ્યક્તિ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરી પ્રવેશ કરી શકશે. તે સાથે તેઓએ ગુજરાત રાજ્યના તમામ તજજ્ઞો અને શહેરજનોને પ્રદર્શનનો મહત્તમ લાભ લેવા નમ્ર અપીલ કરેલ છે. 8 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગે સ્થાપત્ય 2024 લોન્ચિંગ સેરેમની તથા સાંજે 6:30 વાગે સ્થાપત્ય 2024 સમાપન કાર્યક્રમ યોજાશે. સ્થાપત્ય એક્ઝિબિશન અમે કરવા જઈ રહ્યા છીએ તારીખ 5, 6, 7, 8 જાન્યુઆરી 2024 રોજ. ફ્રી એન્ટ્રી, ફ્રી પાર્કિંગની વ્યવસ્થા રાખેલી છે અને આ 4 દિવસ દરમિયાનના વિગતો ઓલરેડી અમે તમને પ્રોવાઈડ કરી છે, એ તમને માહિતી મળી જશે. આ વખતના આકર્ષણમાં એવું છે કે અમે 4 દિવસ મુલાકાતીઓ માટે અને અમારા મેમ્બર્સ મિત્રો માટે એક આકર્ષક ઇનામ રાખ્યું છે, જે મુલાકાતીઓ લેશે જેની વિગત તમને રજીસ્ટ્રેશન કાઉન્ટર વખતે તમને મળી રહેશે. તો હું આપ સૌ સુરત શહેરવાસીઓને નમ્ર અપીલ કરું છું, આપ સૌ મીડિયા થકી, કે આપ આપના ફેમિલી જોડે અમારા સ્થાપત્ય પ્રદર્શનમાં આવો અને તમારી જ્ઞાનમાં અભિવૃદ્ધિ ચોક્કસ કરજો. તો થેન્ક યુ વેરી મચ. ભારતની પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની 193મી જન્મજયંતિની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી. ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ, સમતા નવયુવક મંડળ, સમતા મહિલા મંડળ સુરત શહેર દ્વારા કરુણા શાંતિ વૃદ્ધ વિહાર કોસાળ ખાતે ઉતરણ ગામના માજી સરપંચ અભયસિંહ બારડના અધ્યક્ષ સ્થાને શિક્ષણના હિમાયતી એવા સાવિત્રીબાઈ ફૂલેની 193મી જન્મજયંતિ તેમજ ભીમા કોરેગાંવનો 206મા વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકાના નિવૃત્ત ગુમાસ્તા ડિપાર્ટમેન્ટ એડિટર યોગેશભાઈ સુરતીનું સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમના મુખ્ય આમંત્રિત મહેમાન પદે સેન્ટ્રલ બેંકના SC ST યુનિયન ચેરમેન નાનુભાઈ પરમાર સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ અગ્રણીઓ અને અન્ય ભીમ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. જે આપણે કહી શકીએ છીએ, જે સાવિત્રીબેન સાવિત્રી માતા ફૂલે એમની 193મી જન્મજયંતિ નિમિત્તેનો આ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ જે સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં જે છે ત્યાં થઈ રહ્યો છે, ત્યાં થયો છે. અને મને મેસેજમાં એક જ આપીશ કે આ જેટલા પણ અમે અહીંયા જે ભેગા થયા છે, મને પણ જે બોલાવવામાં આવ્યો છે, તો હું એમ જ કહીશ કે આપણે જે બાબા સાહેબે જે આપણને ઉદ્દેશ આપ્યા છે, એમના જીવનના જે મંત્ર હતા કે ભાઈ મહિલાઓનો આર્થિક વિકાસ, સામાજિક રીતે વિકાસ એમનો થવો જોઈએ, તો એના માટેના જે કાર્યક્રમો આપણે કરી તો રહ્યા છે, પણ આ કાર્યક્રમો કર્યા પછી ખરેખર મહિલાઓ માટે આપણે ખરેખર શું કાર્યક્રમ બીજી જે એક્ટિવિટી કરીએ છીએ એ જરૂરી છે અને થવી જોઈએ. ફક્ત ને ફક્ત કાર્યક્રમ કર્યા પછી આપણે એકબીજાના ઘરે ચાલ્યા જઈએ છીએ એમ નહીં. સચિન વિસ્તારમાં યુવાનની બોથડ પદાર્થ વડે માર મારી હત્યા કરાયાના ગુનાના આરોપીને પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી પકડી પાડ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં કેટલાક સમય પહેલા ડુંગળી કાપવાના મુદ્દે ઝઘડા બાદ એક યુવાનની બોથડ પદાર્થ મારીને હત્યા કરાઈ હતી. જે બનાવની તપાસ પોલીસ દ્વારા ચાલી રહી હતી, જેમાં મળેલી બાતમીના આધારે
મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે રાજુ ઉર્ફે રાજા સિયારામ ચૌહાણની ધરપકડ કરી હતી. આ આરોપી દ્વારા જમતી વેળાએ ડુંગળી કાપવાને લઈને ઝઘડો કરાયો હતો, જે મુશ્કેલાયેલા રાજુએ યુવાનની બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી. હાલ પોલીસે આ ઝડપાયેલા આરોપીને લઈને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. સમાચારને સમાપન કરીએ તે પહેલા ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરતમાં રોગચાળાગ્રસ્ત જગદીશનગરમાં બીજા દિવસે પાલિકાની આરોગ્યની ટીમ ચંડાઈ પર. નર્સિંગ કર્મચારીઓનું વિવિધ માંગણી સાથે વિરોધ પ્રદર્શન. હનુમાન ચાલીસાના પાઠ સાથે બિનને આવેદનપત્ર. એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવનાર આનંદ હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ. સિવિલ હોસ્પિટલમાં ન્યુમોનિયાથી 3 મહિનાના બાળકી સહિતના 2ના મોત. સુરતમાં સારવાર લેવા આવેલી મહિલા બેભાન થઈ ઢળી પડી. ડોક્ટરે CPR આપી મોતના મુખમાંથી ઉગાડી. સિવિલ હોસ્પિટલના લેડીઝ ટોયલેટમાં બાળકીની છેડતી કરનાર નશાબાજની મહિલાએ જાહેરમાં આપ્યો મિથિપાર. દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. નમસ્કાર.